पालिका द्वारा वात्सल्य दिनी उजवणी भागरूपे गोत्री और तांदलजा आंगणवाड़ी बाड़कों ने काउंसिलरों की उपस्थिति में रमकड़ा वितरण सहित कार्यक्रम योजाया था। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन द्वारा प्रतिवर्षे जान्युआरी मास में वात्सल्य दिन की उजवणी करवामां आवे छे, त्यारे आज रोज प्रथम गुरुवार गोत्री विस्तार में आवेल गोयात्रीनगर सहित चार आंगणवाड़ियों बाळकोने तेमनी माताની उपस्थिति में काउंसिलर राजेश आयरे, कुमुदबेन वसावा और अधिकारी यामिनीबेन पंडिया हस्ते बाळकोने रमकड़ा वितरण सहित तिथि भोजन आपवामां आव्युं हतुं। आ प्रसंगे खास उपस्थित रहेल सगर्भा महिलाओं ने श्रीफळ आपी बाळकोनी मावजत संदर्भे समजण आपी हती। રાખવાની પદ્ધતિઓ, ચોખ્ખાઈ કઈ રીતે રાખવી, ન્યુટ્રિશન કેવી રીતે બાળકોને આપી શકે એના માટેની સમજ આપી, સગર્ભા દરમિયાન 12-15 કિલો વજન માતાનું વધવું જોઈએ એવી સમજ આપી, અને એક સામાજિક પ્રસંગ તરીકે કે જે એના ઘરમાં તો પછી ઉજવવાના છે પણ એવો પ્રસંગ ઉજવવાનો કર્યું કે શ્રીમંતની વિધિ કરી સગર્ભા માતાને નારિયેળ અને સાકર આપી, ધાત્રી માતાને ઘરની અંદર સ્વચ્છતા રાખી શકે એ માટે એક નેપકિન આપ્યો છે, અને 6 માસથી 3 વર્ષના બાળકોને રમકડા આપી એક આનંદ અને આનંદનો માહોલ ઊભો કરવામાં આવ્યો, અને તમામ જેટલા લાભાર્થીઓ ભેગા થયેલા એ બધાઓને દાળ ભાત શાક અને લાપસીનું ભોજન કરાવવામાં આવ્યું છે। આ રીતે આખા ગુજરાત રાજ્યની અંદર અને વડોદરા શહેરમાં 300 આંગણવાડી ચાલે છે, અને 300 આંગણવાડીમાં દર ગુરુવારે 4-4 ગુરુવારના રોજ તમામ આંગણવાડીઓની અંદર જુદી જુદી જગ્યાએ આવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। જ્યારે તાંદરજા ખાતે પણ આશિયાના નગર આંગણવાડી સહિત 4 આંગણવાડીના બાળકોને રમકડા વિતરણ અને તિથિ ભોજન કરાવી વાત્સલ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। વિસ્તારમાં અમે સગર્ભા બહેનોને નારી શ્રીમંત વિધિ કરીશું અને ધાત્રી બહેનોને નેપકિન આપીશું, અને 7-3 વર્ષના બાળકોને રમકડા વિતરણ કરીશું, અને માતાઓને ભાત લાપસી, દાળ ભાત લાપસી અને શાકનું ભોજન કરાવીશું। અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં વાઇફાઈ સેવા ખોરવાતા 2 દિવસથી કામગીરી બંધ હોય લોકો ત્રાહિમામ પુકારી